હેલો વિદ્યાર્થી મિત્રો હું છું દર્શક ગજેરા આપણી યુટ્યુબ ચેનલ દર્શક ગજેરા મેટની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રો નું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા સેશનની અંદર સંખ્યા જ્ઞાન માં આપણે શેષ કઈ રીતના મેળવી એની ચર્ચા કરતા હતા આજના સેશનની અંદર પણ આપણે એની ચર્ચા કરવાની છે તો જો પહેલો પ્રશ્ન તમને શું કહે છે તો કે નવ ની છ ઘાત માઇનસ ને જ્યારે આઠ વડે ભાગાકાર કરવામાં આવે ત્યારે શેષ શું મળે બરાબર છે તો જો નવ ની છ ઘાત માઇનસ અગિયાર ને આઠ વડે ભાગવાનું છે હવે શું કરીશ તો કે બેયને સ્વતંત્ર છેદ આપી દઈશ તો જો નવ ભાગા આઠ અને નવ ની છ ઘાત માઇનસ અગિયાર ભાગા આઠ હવે નવ ભાગગા આઠ એટલે જવાબ આવશે એક અને એની કેટલી ઘાત છ ઘાત માઈનસ અગિયાર ભાગગા આ આઠ એટલે શેષ કેટલી મળશે ત્રણ કેવી રીતના તો આપણે છેલ્લા સેશનની અંદર શીખવાડેલું છે પાછું એકવાર શીખવી દઉં જોજો અગિયાર ભાગગા આઠ કરીશું એટલે કેટલા થશે આઠ એકું આઠ અગિયારમાંથી આઠ જાય એટલે શેષ મને મળી ગઈ ત્રણ અને નવ ભાગગા આઠમાં જુઓ નવ ભાગગા આઠની અંદર નવ આઠ એકા આઠ નવમાંથી આઠ જાય એટલે જવાબ આવશે એક બરાબર છે એટલે શેષ મને મળી ગઈ કેટલી તો કે એકની છ ઘાત માઇનસ ત્રણ અને મેં તમને કીધું લટકતા આઠ તો આવશે જ હવે એકની છ ઘાત કરશો એટલે જવાબ આવશે એક માઇનસ ત્રણ લટકતા આઠ હવે શું થશે તો કે એક માંથી ત્રણ જાય એટલે માઇનસ બે લટકતા આઠ હવે આપણે વિદ્યાર્થી મિત્રો મેં તમને એવું કીધું હતું કે શેષ કોઈ દિવસ માઇનસમાં આવશે નહીં તો પ્લસમાં કેવી રીતના કન્વર્ટ કરવાનો તો પ્લસની અંદર કન્વર્ટ કરવામાં આપણે કીધું હતું આઠમાંથી બે જાય એટલે જવાબ આવશે છ કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર એની અંદર જો હજી સુધી તમે એ સેશન નો જોયો હોય માઇનસને કેવી રીતના પ્લસમાં કરવું તો આનો આગળનો સેશન છે બરાબર છે જોઈ લેજો કે ભાઈ આઠ જે અને શેષ તમને મળી માઇનસ બે તો માઇનસ બે ને કન્વર્ટ કરવું હોય તો કેવી રીતના કરવાનો તો કે છેદમાંથી ઉપરની રકમ બાદ કરી નાખશો આઠમાંથી બે જાય એટલે જવાબ આવશે છ કેટલી મળશે ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે તો કે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર આવું એલું જ જાય છે ક્યાં સુધી તો કે આઠસો ને એકાણું સુધી આયેલું જાય છે તો હવે તમને પૂછવું છે એને આઠ વડે ભાગવામાં આવે તો શેષ શું મળે રકમ ખાસ સમજો ઘણા તો રકમ જ નહીં ખબર પડે રકમમાં તમને શું કીધું તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચૌદ પંદર સોળ સત્તર આપણે આઠની વિભાજ્યતાની ચાવી ભણી ગયા હતા બરાબર છે આપણે આઠની વિભાજ્યતાની ચાવી ભણી ગયા હતા અને આઠની વિભાજ્યતાની ચાવીમાં એવું હતું કે છેલ્લા ત્રણ અંકને જો તમે આઠ વડે ભાગી શકો આખી સંખ્યાને આઠ વડે ભાગી શકો ઈ આટની વિભાજ્યતા ચાવી હતી તો અહીં આપણે શું કરશી તો અહીંયા છેલા 3 અંક છે એને 891 છે એને 8 વડે ભાગશી જે જવાબ આવે શેષની અંદર એ આપણો ફાઇનલ જવાબ થશે તો આટની વિભાજ્યતા ચાવી અનુસાર છેલા 3 અંકને હું 8 વડે ભાગું છું તો શું થશે તો કે 8 એક 8 જવાબ આવશે 0 ઉપરથી ઉતાર્યા 9 પાછા 8 એક 8 9 માંથી 8 જાય એટલે આવશે 1 ઉપરથી ઉતાર્યા 1 8 એક 8 અગિયાર માંથી આઠ જાય એટલે જવાબ કેટલો આવશે ત્રણ તો આપણને શેષ મળી ગઈ ત્રણ બરાબર આપણે શું કર્યું તો કે આઠ વડે વિભાજ્ય છે એનો મતલબ એવો કે છેલ્લા ત્રણ અંક ને હું આઠ વડે ભાગીશ જે શેષ મળશે એ આપણો ફાઇનલ જવાબ થશે ત્યાર પછીનો પ્રશ્ન જોવો તમને જો આગળના પ્રશ્નની અંદર અહીંયા છેલ્લે જોજો અને આ પ્રશ્નની અંદર છેલ્લે તમને બે માં કંઈક થોડો ઘણો તફાવત જોવા મળે છે હવે જો આ પ્રશ્ન સમજો આ પ્રશ્ન તમને ઉલટો પૂછો છે કેવો પ્રશ્ન પૂછવો જોઈએ તો કે ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ આવું ક્યાં સુધી તો સુડતાલીસ અંક સુધી હવે સુડતાલીસ અંક એટલે કેવી રીતના તો સમજો ખાસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પછી દસ અગિયાર બાર તેર ચૌદ આવી રીતના આમ આની અંદર અંક તમારે ગણવાના થો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ પેલા નવ થઈ ગયા હવે આમાં બબે નાંક ગણશો લાય કેટલા થશે 2 4 6 8 10 બરાબર આવી રીતના અંક ગણતા જવાના ક્યાં સુધી તો કે 47 અંક સુધી 47 નંબર નહીં 47 અંક ક્યાં થઈ જાય એ આપણે ગણવાનું છે તો જો કેવી રીતના ગણતરી કરવાની તો પહેલા જો લાંબી ગણતરી શીખો કેવી રીતના તો કે 14 પછી કોણ આવશે 15 15 પછી 16 17 અઢાર ઓગણીસ વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ પછી સિત્યાવીસ ઇઠયાવીસ ઓગણત્રીસ ને ત્રીસ આટલા અંક લખું છું હવે જો अंक અંક ક્યાં થાય છે જોજો ખાસ તો જુઓ નવ બે અગિયાર તેર પછી પંદર સત્તર ઓગણીસ ઓગણીસ ને બે કેટલા થશે એકવીસ

અને હવે શું કરવાનું તો કે છેલ્લી સંખ્યા તમને મળી ગઈ અઠ્યાવીસ બરાબર છે મેં શું કર્યું બધા અંક ગણી લીધા આ તો નાની સંખ્યા હતી એટલે બરાબર છે સુડતાલીસ અંક ક્યાં થયા તો કે અઠ્યાવીસ સુધીમાં સુડતાલીસ અંક થયા એટલે રકમ કેવી બનશે તો રકમ કંઈક આ રીતની બનશે બરાબર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આવું ક્યાં સુધી થશે તો કે સુધી એક બે ત્રણ ચાર પાંચ આવું ક્યાં સુધી થશે અઠ્યાવીસ સુધી ભાઈગા કેટલા કરવાના ચાર હવે ચારની વિભાજ્યતાની ચાવી આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો છેલ્લા બે અંકને આપણે ચાર વડે ભાગવાના હોય તો અઠ્યાવીસ ભાગ્યા ચાર કરો કેટલા થશે સાત ચોક ને અઠ્યાવીસ શેષ મળી ગઈ જીરો આ લાંબી રીતે ગણતરી કરી અહીંયા તો તમને વિદ્યાર્થી મિત્રો ખાલી સુડતાલી અંક આપ્યા હતા એટલે તમે ગણી શકો બરાબર છે સુડતાલી અંક આવ્યા હતા એટલે તમે ગણી શકો પણ મોટો નંબર આવે તો શું કરવું તો જો પેલાની ગણતરી શીખી લો

એ કયા મળશે બે અંકની સંખ્યા મળશે એટલે ભાઈગા હું શું કરી નાખીશ બે આડત્રીસ ભાઈગા બે એટલે જવાબ કોણ આવશે ઓગણીસ એટલે બે અંકની ટોટલ ઓગણીસ સંખ્યા હશે એમાં એક અંકની સંખ્યા ઉમેરી દો એટલે જવાબ કેવો આવશે તો ઓગણીસ વત્તા નવ એટલે જવાબ આવશે અઠ્યાવીસ તો જો આપણી છેલ્લી સંખ્યા અઠ્યાવીસ જ હતી ફરીથી સમજો ગણતરી ખાસ તો એક થી નવ સુધી અંકો કેટલા હશે નવ એ કયા હશે તો કે એક અંકના હશે બરાબર છે કયા હશે એક અંકના હશે હવે શું કરીશ તો કે ટોટલ મારી પાસે સુડતાલી અંક હતા એમાંથી હું એક અંકની સંખ્યા બાદ કરી નાખીશ એટલે બચશે કયા આડત્રીસ કયા બનશે બે અંકની સંખ્યા હવે બે અંકની સંખ્યા મને ખબર પડી ગઈ બચે છે એટલે ભાઈગા હું શું કરી નાખીશ બે અંકની સંખ્યા હતી એટલે ભાઈગા બે કરી નાખીશ એટલે જવાબ આવશે ઓગણીસ આ કયા છે બે અંકની સંખ્યા છે બે શું કામ કર્યા તો કે દસ ની અંદર એ બે અંક છે અગિયારની અંદર એ બે અંક છે એટલે બરાબર છે અને હવે એમાં હું ઓગણીસ ઉમેરી દઈશ એટલે કયો જવાબ આવશે અઠ્યાવીસ અઠ્યાવીસ ભાઈ ચાર કરશો એટલે શેષ કેટલી મળશે જીરો ત્યાર પછીનો પ્રશ્ન જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ આવું ક્યાં સુધી છે તો કે એકસો ને પિસ્તાલીસ સુધી જાય તો હવે આમાં વિદ્યાર્થી મિત્રો કંઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ગણવાનો બે બરાબર આખો પેપરનો આપણો ટાઈમ મળ્યો છે તો ગણતરી કઈ રીતના કરવાની તો જો એકસો પિસ્તાલીસ માં પેલા શું કરશો તો કે એક થી નવ ની અંદર નવ અંક આવેલા હોય કયા એક અંકના એટલે કે એકસો પિસ્તાલીસ માંથી એક અંકની સંખ્યા બાદ કરી નાખો કેટલા મળશે એકસો ને છત્રીસ આ એકસો છત્રીસ કયા મળ્યા બે અંકની સંખ્યા મળી એટલે ભાઈગા બે કર નાખો એટલે જવાબ કેટલો આવશે તો કે અડસઠ જવાબ આવશે બરાબર છે ચેક કરી લઈ ભાગાકાર કે એકસો છત્રીસ ભાઈગા બે બે છક ને કેટલા થશે બાર ઉપરથી આવશે એક 3 માંથી બે જે એક ઉપરથી આવ્યા છ બે અઠા ને સોળ એટલે 68 આવી ગયા બરાબર છે ચાલો આવી ગયા 68 ના હવે શું કરવાનું તો કે 68 માં તમારે સોરી એક અંકની સંખ્યા એટલે કેટલી હતી તો કે એક અંક ની સંખ્યા નવ હતી 1 થી 9 ની અંદર એક અંકની સંખ્યા કેટલી આવે નવ 68 માં નવ ઉમેરી દો એટલે જવાબ કેટલો આવશે 68 માં નવ ઉમેરશો એટલે જવાબ આવશે સિત્તોતેર હવે સિત્તોતેર ભાઈ 8 કર નાખો કેટલા થશે તો કે આઠ નવ અને બોતેર કેટલા શેષ આવશે પાંચ શેષ આવશે કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બી ની અંદર ફરીથી મેં શું કર્યું તો કે ટોટલ મારી પાસે એકસો પિસ્તાલીસ અંક હતા એમાં શું કરીશ તો કે એકથી નવ એટલે કે એક અંકની સંખ્યા હું બાદ કરી નાખીશ એટલે બે અંકની સંખ્યા મળી કેટલી એકસો અને છત્રીસ બે અંકની સંખ્યા હતી એટલે ભાઈગા હું બે કરી નાખીશ એટલે જવાબ આવશે અડસઠ આ બે અંકની સંખ્યા છે એમાં એક અંકની સંખ્યા ઉમેરી દઈશ એટલે જવાબ આવશે સિતોતેર અને સિત્તોતેર ભાઈગા હું કરી નાખીશ આઠ એટલે શેષ કેટલી મળશે પાંચ કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર બી ની અંદર પ્રશ્ન પ્રશ્ન જોઈને જ બીક લાગે એવો કઈક પ્રશ્ન છે બરાબર છે પ્રશ્ન જોઈએ ત્યાં જ બીક લાગે કે ભાઈ એ દસ ની એક ઘાત દસ ની બે ઘાત દસ ની ત્રણ ઘાત છે ક્યાં સુધી છે દસ ની સો ઘાત સુધી છે અને ભાઈગા છ કરવાના છે ઘણા તો શું કરે પ્રશ્ન જોઈને જ મૂકી દે સાહેબ આવો પ્રશ્ન આપણાથી સોલ્વ ન થાય જો સાવ સહેલું છે દસ ની એક ઘાત એટલે કેટલી થાય દસ શાંતિથી જોજો દસ ની બે ઘાત કેટલી થાય તો કે સો દસ ની મારે દસ ની સો ઘાત કઈ સો નથી કરવી બરાબર દસ ની સો ઘાચી ને મારે સોરી હા દસ ની સો ઘાચી ને મારે કઈ સોલ નથી કરવી એને એમને રાખો ભાઈગા છ હવે પેલા દસ ભાગા છ કરો તો શેષ કેટલી આવશે તો કે દસ ભાગા છ કરીશ એટલે છ એકુ ને છ જવાબ આવશે ચાર દસ ભાગ્યા છ કરીશ એટલે શેષ આવશે ચાર પ્લસ કારણ કે આપણને ખબર છે બધા ભાગાકાર કરવાનો છે તમને કીધું હવે કરો તો તો સો ભાગ્યા છ કરશો કેટલું થશે છ એકુ ને છ ચાર ઉપરથી આવશે જીરો છાંયે છાંયે છત્રીસ શેષ કેટલી આવી ચાર એનો મતલબ એવો કે હજાર ભાગ્યા છ કરશો તોય શેષ આ ચાર જ આવશે અને દસની સો ઘાત ભાઈગા તમે છ કરશો તો શેષ ચાર જ આવશે અને આ કેટલી વખત આવશે સો વખત આવશે મેં શું કર્યું તો કે દસ ભાઈગા છ કર્યું તો મને શેષ મળી ચાર સો ભાઈગા છ કર્યું તોય શેષ મને મળી ચાર એક હજાર ભાઈગા છ કરશો તોય તમને શેષ ચાર મળશે અને દસ ની સો ઘાત ભાગા ચાર કરશો સોરી છ કરશો તોય તમને શેષ ચાર મળશે ને આંકડો કેટલી વાર હશે ટોટલ સો વખત હશે એટલે સો વખત હોય એટલે ચારનો સો વખત સરવાળો કરશો એટલે કેટલો થશે ચારસો ભાગા છ અને એવું ન કરવું હોય તો ચાર ગુણ્યા સો ભાગા છ પછી ગુણાકાર કરો તો કેટલા થશે ચારસો અને હવે ચારસો ભાગા છ કરો કેટલા થશે તો કે ચારસો ભાગા છ છાંયે છાંયે છત્રીસ ચાર ઉપરથી આવશે જીરો છાંયે છાંયે છત્રીસ શેષ કેટલી આવશે તો કે શેષ આવશે ચાર તો આપણો ફાઇનલ ઓપ્શન કયો થશે ઓપ્શન નંબર ડી બરાબર છે ફરીથી એકવાર સમજો મેં શું કર્યું તો કે દસની એક ઘાત કેટલી થાય તો દસ ની એક ઘાત દસ થાય દસની બે ઘાત સો થાય દસની ત્રણ ઘાત હજાર થાય દસની સો ઘાત નથી ખબર તો એને મેં એમ રાખી દીધી હવે શું કરીશ તો કે બધાયનો ભાગાકાર હું છ સાથે કરીશ તો દસ ભાગા છ કરશો તો શેષ કેટલી આવશે ચાર આવશે સો ભાગા છ કરશો તોય શેષ ચાર આવશે હજાર ભાગા છ કરશો તોય શેષ ચાર જ આવશે એનો મતલબ એવો કે બધી વખત શેષ જ આવે છે કરશો તોય શેષ કેટલી આવશે ચાર આપણો કેટલી વખત હશે તો સો વખત હશે હવેનો સરવાળો કરશો તો કેટલા થશે ચાર ગુણા સો એટલે જવાબ આવશે ચારસો ચારસો ભાગા છ કરશો એટલે શેષ કેટલી મળશે ચાર ત્યાર પછીનો પ્રશ્ન જુઓ તમને શું કહે છે એક ફેક્ટોરિયલ વત્તા બે ફેક્ટોરિયલ વત્તા ત્રણ ફેક્ટોરિયલ વત્તા ચાર ફેક્ટોરિયલ આવું ક્યાં સુધી છે તો કે નવાણું ફેક્ટોરિયલ સુધી છે હવે ઘણા પ્રશ્ન થાય સાહેબ પાંચ ફેક્ટોરિયલ છ ફેક્ટોરિયલ વધી વધીને સાત ફેક્ટોરિયલ અમે ગણી નવાણું ફેક્ટોરિયલ કેમ ગણવા પેપરમાં તો જુઓ કાંઈ નથી સાવ સિમ્પલ જે ભાઈગા બાર કરવાના છે તો જોજો એક ફેક્ટોરિયલ કેટલા થાય એક થાય બે ફેક્ટોરિયલ કેટલા થાય તો કે બે ગુણ્યા એક એટલે જવાબ આવશે બે ત્રણ ફેક્ટોરિયલ કેટલા થાય તો કે ત્રણ ગુણા બે એક એટલે જવાબ આવશે છ ચાર ફેક્ટોરિયલ કેટલા થાય તો કે ચાર ગુણ્યા ત્રણ ગુણા બે ગુણા એક પાંચ ફેક્ટોરિયલ કેટલા થાય તો કે પાંચ ગુણ્યા ચાર ગુણા ત્રણ ગુણ્યા બે એક ચાર ફેક્ટોરિયલ થશે ચોવીસ પાંચ ફેક્ટોરિયલ થશે એકસો એનો મતલબ આપણે બધાયને બાર વડે ભાગવાના છે તો એકને જ્યારે તમે બાર વડે ભાગશો એટલે શેષ આવશે એક 2 ને તમે બાર વડે ભાગશો એટલે શેષ કેટલી આવશે કારણ કે શું કામ એ એકને બાર વડે ભાગો એટલે અંશ નાનો છે એટલે ઈ ડાયરેક્ટ શેષ બની જશે 2 ને તમે બાર વડે ભાગો તો બે શું છે અંશ નાનો છે એટલે ડાયરેક્ટ શેષ મળી જશે બે હવે છ જે છ ને તમે બાર વડે ભાગશો એટલે છ ભાગ્યા બાર કરશો અંશ નાનો છે એટલે શેષ મળશે કેટલી છ પણ હવે ચોવીસને તમે બાર વડે ભાગો છો જો ધ્યાનથી સમજો ચોવીસ ભાગા બાર કરો છો ત્યારે તમને શેષ કેટલી મળશે જીરો કારણ કે બાર દુને ચોવીસ થઈ જાય એટલે શેષ મળશે ઝીરો એકસો વીસને તમે બાર વડે ભાગો છો તો શેષ કેટલી મળશે જીરો એનો મતલબ એવો પાછળનામાં બધાની અંદર શેષ ઝીરો જ મળશે શું કામ એ તો કે જો છ ફેક્ટોરલ કરશો તો તમારે ચાર ગુણ્યા ત્રણ વચ્ચે તો આવવાના જ છે બરાબર છે છ ફેક્ટોરિયલ કરશો તો વચ્ચે ચાર ગુણ્યા ત્રણ છે એટલે શું થશે છે વડે વિભાજ્ય થશે કેવી રીતના તો જો પાંચ ચાર ત્રણ જો આવી ગયા એટલે શેષ તમને ચાર ફેક્ટોરિયલ પછી બધાની અંદર તમને શેષ જીરો જ મળશે એનો મતલબ એવો ગણતરી કઈ કરવાની હતી તો કે આગળની જ કરવાની હતી શું કામે તો કે ચાર ફેક્ટોરિયલ ચોવીસ થાય તે પછીના જેટલા બધા ફેક્ટોરિયલ હશે એને તમે બાર વડે ભાગી શકશો કરવાના બાર કરવાના ડાયરેક્ટ રીતે નવ ભાગા બાર અનસ્નાનો છે તો ડાયરેક્ટ જવાબ આવી જશે ના બરાબર છે ડાયરેક્ટ જવાબ કયો આવી જશે તો કે નવ અને એવું ન કરવું હોય તો એક એક ભાગા તમે કરતા જશો તોય તમને શેષ નવ જ આવશે છ ને બે આઠ ને એક નવ બરાબર છે ચાર ફેક્ટોરિયલ થી બધી સંખ્યા વિભાજ્ય થશે એટલે બધા કેટલી આવશે જીરો એટલે આપણે ગણતરી કેની કરવાની છે એક ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ અને ત્રણ ફેક્ટોરિયલ બરાબર છે એની શેષ મેળવી લો એ તમારો ફાઇનલ જવાબ થશે ત્યાર પછીનો દાખલો જુઓ એકની ત્રાણુ ઘાત વધતા બેની ત્રાણુ ઘાત વધતા ત્રણની ત્રાણુ ઘાત વધતા અપ ટુ અપ ટુ અપ ટુ નેવિયાસી ત્રાણુ ઘાત બરાબર છે નક્કી પેપરમાં ભૂકા નીકળવાના જે આવા પ્રશ્ન પૂછે ને તો બરાબર છે પણ આપણો જે વિડીયો જોયો હોય છે એને તકલીફ નહીં પડે બરાબર છે કેવા પ્રશ્ન વધતા કેટલા જે નેવ્યાસી ની ત્રાણું ઘાત અને ભાઈકા કેટલા કરવાના નેવું કરવાના જે બરાબર છે કદાચ જો આ પ્રશ્નને તમે ઘાત થી સોલ્વ કરવા બેહો ને તો આખો દી નીકળી જાય બરાબર તોય કદાચ શેષ સાચી ન આવે જો કેવી રીતના દાખલો ગણવાનો તો જો એકની ત્રાણું ઘાત રાખો વત્તા ની ત્રાણું ઘાત એમને રાખો વત્તા ત્રણની ત્રાણું ઘાત અપ ટુ અપ ટુ અપ ટુ છેલ્લેથી ત્રીજું પદ કોણ થશે તો છેલ્લેથી ત્રીજું પદ થશે છ્યાસી એની ત્રાણું ઘાત એના પછીનું પદ કોણ થશે તો કે સિત્યાસી ની ત્રાણું ઘાત પછી અઠયાસી ની ઘાત અને પછી કોણ થશે નેવ્યાશી ની ઘાત અને ભાઈ ગા કેટલા છે નેવું છે હવે જોજો ધ્યાનથી સાદુરૂપ સમજો મેં શું કર્યું તો કે બધાય પદ લખી નાખ્યા છે જેટલા કામના છે હવે જોજો સાદુરૂપ આગળ જુઓ શું થશે તો જોજો ખાસ ચાલો હવે જો એક એક ભાઈ ગા હું નેવું કરતો જઈશ એટલે એક ની ત્રાણું ભાઈ છેદમાં નેવું બે ની ત્રાણું ઘાત છેદમાં નેવું ત્રણની ત્રાણું ઘાત છેદમાં નેવું પ્લસ અપ ટો અપ ટો અપ ટુ પ્લસ હવે સિત્યાસીની ત્રાણું ઘાત ભાઈગા નેવું કરવાના હવે જોજો સમજજો ખાસ સિત્યાસીની ત્રાણું ઘાત ભાયગા નેવું હવે હું આને માઇનસમાં ફેરવી નાખીશ હવે આપણને ખબર છે કે શેષ તમને પ્લસમાંય મળે માઇનસમાંય મળે પ્લસમાં કેટલી છે અત્યારે પ્લસમાં દેખાય છે સિત્યાવીસ સાહેબ તમને કેમ ખબર પડી તો અંશ નાનો છે એટલે ડાયરેક્ટ શેષ કહેવાય અંશ નાનો હોય એટલે ડાયરેક્ટ શેષ મળી ગઈ મને કેટલી તો કે સિત્યાસી તો માઇનસની અંદર મારે શેષ જોતી હોય તો કેટલી થશે તો કે નેવું માંથી સિત્યાસી બાદ કરો એટલે ત્રણ શેષ મળશે કેવી તો કે માઇનસમાં તો સિત્યાસીની બીજી શેષ થશે કઈ તો કે માઇનસ ત્રણ અને એની કેટલી ઘાત થશે તો કે ત્રાણું ઘાત છેદમાં નેવું અઠ્યાસીની બીજી શેષ કઈ થશે તો કે માઇનસ બે ઘાત છેદમાં કેટલા છે તો કે નેવું અને એની કેટલી ઘાત છે તો કે ત્રાણું ઘાત અને નેવ્યાસીની કેટલી થશે તો કે માઇનસ એક એની કેટલી ઘાત થશે ત્રાણું ઘાત છેદમાં માં નેવું આવજો આગળ હવે શું કરીશ તો જોજો આ એકની ત્રાણું ઘાત છેદમાં નેવું એમ નમ રહેશે વત્તા બેની ત્રાણું ઘાત છેદમાં નેવું એમ નમ રહેશે ત્રણની ત્રાણું ઘાત છેદમાં નેવું એમ નમ રહેશે પ્લસ અપ ટુ અપ ટુ અપ ટુ પ્લસ હવે શું થશે તો જોજો ખાસ હવે જ ચેન્જીસ થશે માઇનસ છે ઘાત એકી છે એટલે જવાબમાં કઈ નિશાની આવશે તો કે માઇનસમાં આવશે અને માઇનસ ત્રણની કેટલી ઘાત હવે બચશે તો કે હવે બચશે ત્રાણું ઘાત છેદમાં નેવું કેમ માઇનસની નિશાની એવી તો ઘાત એકી છે એટલે નિશાની કેવી આવશે માઇનસની આવશે બરાબર અહીંયા કઈ બચશે તો કે ન્યાયિક ઘાત એકી છે એટલે જવાબમાં કઈ આવશે તો કે માઇનસ બેની ત્રાણું ઘાત છેદમાં નેવું પછી અહીંયા કઈ બચશે તો કે માઇનસ એકની ત્રાણું ઘાત છેદમાં નેવું હવે જોજો ખાસ હવે શું થાય છે તો કે જો આ પ્લસ ઉડી ગયું માઈનસ ઉડી ગયું પ્લસ ઉડી ગયું માઈનસ ઉડી ગયું પ્લસ ઉડી ગયું માઇનસ ઉડી ગયું સાહેબ આ તો બધું ઉડી ગયું ના બધું નહીં ઉડે નેવ્યાસી તમને જો છેલ્લું પદ કયું આપ્યું તું તો ખાસ જોજો છેલ્લું પદ મને આપ્યું છે નેવ્યાસી તો નેવ્યાસીનું વચ્ચેનું પદ કયું થશે બધું આ તો આપણે અત્યારે ટૂંકી સંખ્યા લખી છે એટલે બાકી ગણતરી કરીને તમે લખજો વચ્ચેનું પદ તમને મળશે અને વચ્ચેનું પદ જો ડાયરેક્ટ જોતો હોય તો કેવું કરવાનું તો કે છેલ્લું પદ કોણ હતું મારી પાસે નેવ્યાસી હતા એમાં પ્લસ શું કરવાનું એક ઉમેરવાનો ભાઈગા બે એટલે વચ્ચેનું પદ મળશે તમારે શું કરવાનું તો કે છેલ્લી સંખ્યા હતી મારી પાસે નેવ્યાસી એમાં મેં એક ઉમેરા ભાઈગા કેટલા કરવાના બે આ કયું પદ મેળવવા માટે વચ્ચેનું પદ મેળવવા માટે તો વચ્ચેનું પદ કયું બચશે તો કે નેવ્યાસી વધતા એક એટલે નેવું ભાઈગા બે એટલે વચ્ચેનું પદ મારી પાસે બચશે પિસ્તાલીસ અને પિસ્તાલીસ કેવા બદશે તો જોજો પિસ્તાલીની ઘાત કેટલી હતી ત્રાણું છેદમાં કેટલા આવશે નેવું હવે પિસ્તાલી ભાઈગા નેવું એટલે કેટલા થશે એકના છેદમાં બે ઘાત કેટલી આવશે ત્રાણું કારણ કે જો પિસ્તાલી અરે મેં છેદ ઉડાડ્યા પિસ્તાલી અરે છેદ ઉડાડશો એટલે જવાબ કેટલો આવશે બે બરાબર છે છેદ કોની એરે ઉડાડ્યા છે પિસ્તાલી એ છેદ ઉડાડ્યા સા યાદ રાખજો કારણ કે આપણને ખબર છે કે છેલ્લે જે શેષ આવે એને આપણે ગુણવું પડશે તો આપણો સાચો જવાબ આવશે હવે એકની ગમે એટલી ઘાત કરો જવાબ આવશે એક જવાબ કેટલો આવશે તો કે બે ભાગ એક શેષ તમને મળી જશે બરાબર છે શેષ કેટલી મળશે એક કેમ ખબર પડી તો કે અંશ નાનો છે એટલે શેષ મળી ગયો એક હવે એક જુઓ તો કયા ઓપ્શનમાં છે એક તમને આપ્યું છે ઓપ્શન નંબર એમાં આટલી ગણતરી કર્યા પછી જો તમે ઓપ્શન નંબર એ ટીક કરો તો આપણી બધી મહેનત પાણીમાં ફરે સુ કામે તો કે આપણે વિદ્યાર્થી મિત્રો એવું તમને કીધું હતું કે તમે જેના વડે છેદ ઉડાડો ને એ છેલ્લે તમારે ગુણવા પડશે બરાબર છે જેના વડે છેદ ઉડાળો એ છેલ્લે તમારે ગુણવા પડશે મેં પિસ્તાલીસ વડે ઉડાડ્યા એટલે છેલ્લે તમારે એક ને પિસ્તાલીસ વડે ગુણવા પડશે એટલે આપણો ફાઇનલ જવાબ આવશે કયો પિસ્તાલીસ સુકામે તો કે આના આગળના સેશનમાં આપણે છ ભાગના નવના ઉદાહરણની ચર્ચા કરી દીધી બરાબર છે શેષ એક આવ્યો એટલે રાજી થઈને ડાયરેક્ટ શેષ એક ન લખી નાખતા બરાબર છે મેં પિસ્તાલીસ વડે છેદ હતા એટલે છેલ્લે જે શેષ મળે એને તમારે પિસ્તાલીસ વડે ગુણવા પડશે અને પિસ્તાલી ગુણ્યા એક એટલે જવાબ આવશે પિસ્તાલીસ કયા ઓપ્શનમાં છે તો ઓપ્શન નંબર ડીની અંદર છેલ્લે આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી ફરીથી એકવાર સમજો મેં શું કર્યું હતું કે બધાને મેં નેવું વડે ભાગી નાખ્યા બરાબર છે મેં શું કર્યું તો કે બધાને નેવું વડે ભાગી નાખા અને નેવું વડે ભાગ્યા પછી મેં શું કર્યું તો કે શેષ કન્વર્ટ કરી શેમાં માઇનસમાં સિત્યાસીનું નું મેં શેમાં કન્વર્ટ કર્યું માઇનસ ત્રણમાં ઇઠ્યાસી નું કેમાં કન્વર્ટ કર્યું માઇનસ બેમાં માં અને નેવ્યાસીનું કેમાં કન્વર્ટ કર્યું માઇનસ એકમાં પછી શું કર્યું તો કે ઘાત એકી હતી આવા દાખલાની અંદર તમને ઘાત એકી જ આપશે શું કામે વચ્ચેનું પદ મળે ડાયરેક્ટ અને બીજી વસ્તુ પ્લસ માઇનસ ઉડી જાય બરાબર છેલ્લે સંખ્યા તમને એકી જ હશે સંખ્યા સંખ્યા કઈ આપશે આપશે એકી જ પછી આપણે આને શોર્ટકટની ચર્ચા કરીએ તો ગણતરી તમને સમજાવી પરીક્ષામાં પૂછે તો ક્યાંય આવી ગણતરી કરવાની નથી આપણે શોર્ટકટથી જ દાખલો ગણવાનો છે બરાબર આ તો આપણે ગણતરી એકવાર સમજી કે આવો દાખલો પૂછાય તો આ રીતે આપણે ગણતરી કરવી જોઈએ હવે ઘાત હતી એકી એટલે શું થશે માઇનસ નિશાની બહાર આવશે તો બધી જગ્યાએ માઇનસ નિશાની બહાર આવી હવે શું થયું તો કે પેલું છેલું પેલું છેલું પદ ઉડતા જ હશે તો વચ્ચેનું પદ કયું વધશે એ ખબર નથી તો વચ્ચેનું પદ ગણવા માટે શું કરવાનું તો કે વચ્ચેનું પદ ગણવા માટે છેલ્લી સંખ્યામાં એક ઉમેરી ભાઈગા બે કરવાનો એટલે જવાબ કયો આવશે પિસ્તાલીસ અને પિસ્તાલી કેવા આવશે તો કે પિસ્તાલીની જે ઘાત રકમ હતી એ જ લખવાની ભાઈગા કેટલા થશે તો કે નેવું હવે પિસ્તાલી ભાઈગા નેવું એટલે જવાબ આવશે બે પણ કયો તો કે છેદ ઉડેડા તો તમે પિસ્તાલી વડે આ યાદ રાખજો બરાબર એક ભાગ્યા બે હવે એકની ગમે એટલી ઘાત કરો જવાબ કેટલો આવશે તો કે એકની ગમે એટલી ઘાત કરો જવાબ આવશે એક હવે એક ભાગ્યા બે એટલે શેષ કેટલી મળશે એક કારણ કે અંશ નાનો છે એટલે શેષ તમને ડાયરેક્ટ મળી ગઈ એક આપણો જવાબ છે તો કે ના એક આપણો જવાબ નથી જવાબને આપણે શેના વડે ગુણવો પડશે તો કે જવાબને આપણે પિસ્તાલી વડે ગુણવું પડશે શું કામે તો આપણે છેદ પિસ્તાલીસ વડે ઉમેર્યા હતા સોરી પિસ્તાલીસ વડે આપણે ઉડાડ્યા હતા એટલે જવાબને આપણે એક વડે ગુણવું પડશે હવે પિસ્તાલીસ ગુણ્યા એક એટલે જવાબ કયો આવશે પિસ્તાલીસ કયા ઓપ્શનમાં હતું તો ઓપ્શન નંબર ડીની અંદર હતું હવે જો વિદ્યાર્થી મિત્રો આવી કાંઈ લફ ન કરવી હોય તો બરાબર છે એટલો બધો આપણી પાંચ ટાઈમ નહીં હોય પેપરમાં તો ડાયરેક્ટ શું કરવાનું તો કે જ્યારે તમને છેલ્લી સંખ્યા એકી દેખાય છેલ્લી સંખ્યા એકી દેખાય ઘાત તો તમને એકીમાં જ એ છે તો તમારે શું કરવાનું ડાયરેક્ટ વચ્ચેનું પદ ગોતી લેવાનું ડાયરેક્ટ શું કરવાનું વચ્ચેનું પદ ગોતી લેવાનું મને તો ખબર છે હવે પિસ્તાલી આવે વચ્ચેનું પદ બરાબર હમણાં આપણે જોયું હતું વચ્ચેનું પદ ભાઈગા કેટલું કરવાનું જે સંખ્યા આપી હોય બસ અહીંથી જ ડાયરેક્ટ આપણે સાદરૂપ આપી દેવાનું બરાબર છે અહીંથી જ ડાયરેક્ટ આપણે શું કરવાનું તો કે સાદુરૂપ આપી દેવાનું ઘાત કેટલી હતી તો કે ત્રાણું ની ત્રાણું હતી બરાબર છે અહીંથી ડાયરેક્ટ સાદરૂપ આપી દેવાનું અહીંયા સાદરૂપ ક્યાં આવશે તો કે ડાયરેક્ટ જો તમે છેલ્લે પહોંચી ગયા બરાબર છે ડાયરેક્ટ જો આ પોર્શન આપણે પહોંચી ગયા છે બરાબર પછી તમારે શું કરવાનું સાદરૂપ આપી દેવાનું સાદરૂપ આપશો તો એમાં શેષ કેટલી આવશે પિસ્તાલીસ જ આવશે કયા ઓપ્શનમાંથી ઓપ્શન નંબર ડીની અંદર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ નવા સેશનની અંદર આપણે ગુણાકારમાં કેટલાય ગુણાકારનો સરવાળો કેટલો થાય અવયવનો બરાબર એકી ગુણાકારની સંખ્યા કેટલી છે બે કે ગુણાકારની સંખ્યા કેટલી છે બરાબર છે કુલ અવયવની સંખ્યા કેટલી મળે છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ ભારત માતા કી જય